કોરોનાના બે વર્ષના લાંબા ગાળા બાદ નવરાત્રીનું આયોજન થવા જઈ રહ્યું છે ત્યારે અમદાવાદ ખાતે શેખ દાડિયા ધમાલ 2022 નું આયોજન થવા જઈ રહ્યું છે જેમાં દિગ્ગજ ગાયકો અરવિંદ વેગડા દેવાંગ પટેલ પહર વોળા પાયલ વૈદ તેમજ અન્ય કલાકારોના સુર અને સંગીત સાથે ખેલૈયાઓ ગરબે ગુમશે ગુજરાતીઓ દરેક તહેવારની વિશેષ રીતે ઉજવણી કરતા હોય છે પરંતુ નવરાત્રી એક એવો તહેવાર છે જે ગુજરાતીઓના હૃદયમાં ધબકાર બનીને ધબકે છે હવે જ્યારે આદ્યશક્તિ માં અંબાની આરાધના અને ઉપાસનાના પર્વ નવરાત્રીને આગમનની ઘડીઓ ગણાઈ રહી છે બે વર્ષ બાદ ગુજરાતમાં નવરાત્રી થવા જઈ રહી છે ત્યારે ખેલૈયાઓ પણ ગરબે રમવા થનગની રહ્યા છે ગુજરાતભરમાં આયોજકો કંઈક અલગ જ કરવાની હોડ સાથે નવરાત્રીની તૈયારીઓમાં જોડાયેલા છે ત્યારે અમદાવાદ ખાતે દીવા ઇવેન્ટ્સ અને સાફલ્ય ઇવેન્ટ્સ એન્ડ એન્ટરટેનમેન્ટ દ્વારા સ્વેગ દાંડિયા ધમાલ 2022નું ભવ્ય આયોજન થવા જઈ રહ્યું છે સ્વેગ દાંડિયા ધમાલ 2022 તારીખ 26 સપ્ટેમ્બરથી 4 ઓક્ટોબર સુધી શહેરના ધબકતા વિસ્તાર સિંધુ ભવન રોડ પર આવેલા મોતીબાગ પાર્ટી પ્લોટ જે 6,500 વ્યક્તિની ક્ષમતા ધરાવે છે ત્યાં યોજાશે આ પાર્ટી પ્લોટ 60,000 ચોરસ ફૂટનો વિસ્તાર ગરબે ઘૂમવા માટેનો એરિયા લાઇન આરે સાઉન્ડ ફ્લાઇંગ સાઉન્ડ એલઈડી સાથેનો વિશાળ મેઇન સ્ટેજનો સમાવેશ થાય છે આ સાથે દરરોજ જાણીતા ગાયકો અને પ્રોફેશનલ મ્યુઝિશિયન સાથેના કાફલો ખેલૈયાઓને આકર્ષવા માટે સંપૂર્ણ રીતે સજ્જ બનશે આ દોંડિયા ધમાલના આયોજકો ઋષિલ ઠક્કર રાજ પટેલ દિવ્યા ઠક્કર અને મિહિર પૂજારા અને તેમની આખી યુવા ટીમ દ્વારા ભવ્ય તૈયારીઓ અને સંચાલન કરવામાં આવ્યું છે આ ઉપરાંત 9 દિવસ ગુજરાતના જાણીતા ગાયકો પ્રહાર વહરા જ્યોતિ કિચન દેવાંગ પટેલ રાગ મહેતા અરવિંદ વેગડા રવિ શ્યા પાયલ વૈદ બલરાજ શાસ્ત્રી અને ઉતા અમીપ જેવા જાણીતા સિંગર્સ ખેલૈયાઓને નવરાત્રીના 9 દિવસ એક અવિસ્મરણીય અનુભવ કરાવશે 12 વર્ષનો અનુભવ ધરાવતા ગુજરાતમાં જાણીતું નામ દીવા ઇવેન્ટ્સ પૂર્વ પણ નવરાત્રીનું સફળ આયોજન કરી ચૂક્યું છે આ વખતે પારંપરિક થીમ બેજ વેન્યુ ડિઝાઇન અને ડેકોરેશન એન્ટ્રી ગેટ અને પાથવે લોબામણા ફોટો કેપ્ચિંગ બૂથ સામગ્રી રીતે નવરાત્રી મહોત્સવના વિશ્વમાં લઈ જવા માટે સક્ષમ છે આ ઉપરાંત ગરબા પછી મુલાકાતીઓ વિવિધ વાનગીઓના સ્વાદનો આનંદ ઉઠાવી શકે છે તે માટે વિશેષ રીતે ફૂડ કોર્ટ તૈયાર કરવામાં આવી છે જેમાં 10થી વધુ હાઈ ક્વોલિટીની ફૂડ સ્ટોલ હશે અમદાવાદ ખાતે પત્રકારોને આ દોંડિયા ધમાલ વિશે આયોજક મિહિરભાઈ પૂજારાએ પત્રકારોને માહિતી આપી હતી તો પ્રસિદ્ધ પટેલ રેપ ગાયક દેવાંગ પટેલ પણ ખાસ ઉપસ્થિત રહ્યા હતા અને તેમના દ્વારા આ વર્ષે ખેલૈયાઓનું ગરબામાં શું પીરસવામાં આવશે તેની માહિતી રજૂ કરી હતી સંજીવ રાજપૂત ડેશ ટીવી અમદાવાદ બસ સરસ મજાના આયોજનો આ સાલ નવા નવા પણ થઈ રહ્યા છે સૌથી વધારે મજા એ છે કે આ પશ્ચિમ એરિયાની અંદર બહુ જ બધા મોટા મોટા પાર્ટી પ્લોટ્સ બની ગયા છે નવા એ બહુ મસ્ત ઘટના છે કારણ કે શરૂઆતમાં આપણે 2 કે 3 ક્લબના જ ખાલી મોટા ગ્રાઉન્ડ હતા બાકી બધે લોન વગરના ધૂળ ઉડાડતા પેલા ગરબા થતા હતા અમારે તો ત્રીજે દિવસે ગળા બેસી જતા હતા પણ અત્યારે એ બહુ સરસ થઈ ગયું છે ને આ લોકોનું બી બહુ સરસ જગ્યાએ ટ્રેક દાડિયા મોતીબાગ એ પણ બહુ સરસ પ્લોટ છે એટલે સુંદર જગ્યાએ સરસ મજાના ગરબા અને સપ્ટેમ્બર છે એટલે થોડો ઉકળાટ થવાનો થોડો બફારો થવાનો પણ એકબીજાથી 1.5 ફૂટ દૂર અંતર રાખશો તો વાંધો આવશે નહીં એટલે સરસ મજાના આયોજનો થઈ રહ્યા છે સ્વેગ દાડિયાનું પણ સરસ મજાનું છે એટલે આ વર્ષે અમે લોકો ગાયકો તો જો અમે ગાયકો તો બહુ ડિપ્રેસ હતા કારણ કે અમને તો રોજ કોકને સંભળાવવાનું બહુ જ ગમે અને 2 વર્ષથી કોઈ ઘરાક મળતો એટલે આ વર્ષે તો અમે તૂટી જ પડવાના છે તો ખેલૈયાઓ પણ ડબલ જોશથી રમવાના છે અમે પણ ડબલ જોશથી ગાવાના છીએ કારણ કે 3 વર્ષનો ભેગો કોટા પૂરા કરવાના છીએ સાથે મળી બોલો અંબે માત